અંકલેશ્વર સુરવાડી રેલવે ફાટક પાસે માપણી દરમિયાન રેલવે દ્વારા તેમની હદમાં ગેરકાયદેસર બનાવેલા 55 થી 57 મકાનો તોડી પાડવા સૂચનાઓ આપવામાં આવી હતી. જોકે તેમ છતાંય ગ્રામજનોએ દબાણો નહીં હટાવતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વરના સુરવાડી ગામને અડીને આવેલા નવા બોરભાટા બેટના ગામના રહીશો દ્વારા રેલવે વિભાગની જમીનમાં 55 થી 57 ગેરકાયદેસર મકાન બાંધ્યા હોવાના કારણે રેલવે વિભાગ દ્વારા જમીન માપણી કરી તોડવા માટે 3 મહિના પહેલા પહોંચ્યા હતા, જે બાદ ગ્રામજનો સજ્જડ હોય વિરોધ નોંધાવતા જે તે વખતે ડિમોલિશન કામગીરી અટકાવી દેવામાં આવી હતી. ગ્રામજનોએ પણ રસ્તા પર લાકડા મૂકી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. રેલવે વિભાગ પણ ગ્રામજનોને પોતાના ગેરકાયદેસર કરીને બનાવેલા દબાણો હટાવી લેવા પણ સૂચનાઓ આપી હતી. જોકે ગ્રામજનોએ કરેલા દબાણો નહીં હટાવતા સુરવાડી ફાટક નજીક ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી. રેલવે તંત્રએ તેમની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી. રેલવે વિભાગ દ્વારા સ્થાનિકો સાથે ઘર્ષણ ટાળવા રેલવે પોલીસ, જીઆરડી અને સ્થાનિક પોલીસના સહિત 25 અધિકારીઓ અને 175 જવાનો પોલીસ કાફલા સાથે દબાણ હટાવવાની કાર્યવાહીમાં જોતરાયા હતા.